નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર પંદર મારો શબ્દકોષ વિશે ચર્ચા કરવાના છીએ તમે ધોરણ નંબર છથી સંસ્કૃત વિષયનો અભ્યાસ કરો છો અહીં આપેલ વિગત સામે તેના સંસ્કૃતમાં નામ લખવાના છે જેમ કે અનાજની સામે તમે ઘઉં ચોખા બાજરી મકાઈ ડાંગર ગુજરાતીમાં ન લખતા તેનું સંસ્કૃત નામ તમારે લખવાનું છે આ રીતે તમારે વિગતોની નોંધ કરવાની છે તો જોઈએ તમારા ઘર કે ફળિયામાં સંસ્કૃત પરિચયવાળી વ્યક્તિ અથવા તો સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરતી વ્યક્તિની મુલાકાત કરો સંસ્કૃત વિશે થોડું જાણો અને જરૂરી નોંધ કરો સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે આ ભાષામાં બહુ જ ધાર્મિક અને તત્વજ્ઞાની ગ્રંથો લખાયા છે જેમ કે વેદ ઉપનિષદ મહાભારત રામાયણ વગેરે સંસ્કૃત વ્યાકરણને પંચ મહાભાષાઓનો પાયો માનવામાં આવે છે પાણીનીને સંસ્કૃત વ્યાકરણના મહાન વ્યાકરણ વ્યાકરણાચાર્ય માનવામાં આવે છે હાલના સમયમાં સંસ્કૃત લખવા માટે મુખ્યત્વે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે ચરક સંહિતા અને ગ્રંથો સંસ્કૃતમાં જ લખાયેલા છે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્તના વિજ્ઞાન અને ગણિતના ગ્રંથો પણ સંસ્કૃતમાં જ લખાયેલા છે તમારા મિત્ર ઘરે સંસ્કૃત શ્લોક પુસ્તિકા અથવા સંસ્કૃત પુસ્તકો છે રજાના દિવસે તેમની મુલાકાત કરી પુસ્તક વિશે નોંધ કરો તો ભાઈ પુસ્તકનું નામ છે ભગવદ્ ગીતા જે લેખક છે વેદવ્યાસ પુસ્તકની વિશેષતા છે ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે અને હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ગ્રંથ છે આ પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જીવનમાં સિદ્ધાંતો શીખવામાં આવ્યા છે અર્જુનને જીવનના સિદ્ધાંતો શીખવવામાં આવ્યા છે પુસ્તકમાં કુલ અઢાર અધ્યાયો છે અને દરેક અધ્યાયમાં જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો થોડા જોઈએ અનાજમાં તંડુલ ગોધુમ મકઈ જવાર બાજરા પક્ષીઓમાં હંસ બુલબુલ કાક ગરુડ શુકહ ફૂલમાં ચંપક પદ્મ કમલ કેસર ચમેલી પ્રાણીઓમાં અજા શ્વાન અશ્વ હસ્તી મૃગ પોશાકની વાત કરીએ તો પ્રાવાર અડધો રુકમ સાટિકા ઉપાન ધોતવસ્ત્રમ સંખ્યાની વાત કરીએ તો એકહ ત્રિણી ચત્રવારી અષ્ટ એકાદશ વારની વાત કરીએ તો સોમવાર છે મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર છે ઉત્સવની વાત કરીએ તો રામનવમી નવરાત્રી પોંગલ બૈસાખી ગુડી પડવા અંગની વાત કરીએ તો શિશમ કર્ણહ પાદહ નાસિકા મુખમ ફળની વાત કરીએ તો આમ સેબ કેલા તરબૂજ ઓર પપીતા તો મિત્રો આ હતી પ્રવૃત્તિ નંબર પંદર ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત